अध्यात्म विज्ञान, नई दृष्टि, नई खोज। देखिए, सुनिए और समझिए अध्यात्म विज्ञानी पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर जीवन को प्रकाशित करें। केवल दर्शन अंदर हूँ शुद्धात्मा छु रे અને આ મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે એ રે, પછી અમારા મન વચન કાયા હોય કે દુનિયાની કોઈ પણ વ્યક્તિ ના હોય, એક જ પ્રિન્સિપલ, દુનિયાની કોઈ પણ વ્યક્તિના મન વચન કાયા મારા મન વચન કાયા સહિત કુદરતી રચના છે, જેનો ક્રિએટર ઓપરેટર ડિસ્ટ્રોયર કુદરત છે, એમાં મારે ઊંડા ઉતરવાનું નથી, ઇન્વોલ્વ થવાનું નથી, એને ટચ કરવાનું નથી, ખાલી એનાથી મુક્ત રહેવાનું છે, કારણ કે હું મુક્ત છું, એ અગ્નિ ને અડવા જેવું નથી। બરાબર, પણ એટલે આપણે એક જ ટાઈમ અંદરમાં પણ એ જ ચાલે, હું અંદરની જ વાત કરું છું ને, હું અંદરની જ વાત કરું છું, બહાર તો જે ચાલે છે તમારા અધીન નથી, કુદરત ને અધીન છે, પણ હું અંદર કેવું હોવું જોઈએ એની જ મેં વાત કરી, એક જ ટાઈમ એમ, હા એક જ ટાઈમ જ રહેવું જોઈએ ને, શરૂઆતમાં ના રહે તો આપણે હેન્ડલ મારવું પડે પ્રેક્ટિસ રૂપે, જો ઓલ ધ ટાઈમ મનમાં હું શુદ્ધાત્મા છું એ જ રહેવું જોઈએ, મન શબ્દ નહીં બોલવાનું, દ્રષ્ટિ શબ્દ બોલવાનું, હા એટલે અંદરમાં એમાં જ રહેવું જોઈએ કે હું શુદ્ધાત્મા, હા આપણે હાજી આપણે કહેવાય છે ને કે સમ્યક દ્રષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિ, એટલે આપણી આ બધી વાતો દ્રષ્ટિની છે, મન વચન કાયા અને ક્રિયાની નથી, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ, જેવો ભાવ તેવો ભાવ, જેવી ક્રિયા તેવો ભાવ, કોઈ શાસ્ત્રમાં લખ્યું છે? છતાંય આપણે ક્રિયાનું જ મહત્વ આકાર કરીએ છીએ, કારણ કે આપણી આપણી પાસે ધાર્મિક સત્ય છે, સનાતન સત્ય હોય તો દ્રષ્ટિનું મહત્વ આવે, વ્યવહાર સત્ય હોય તો ક્રિયાનું મહત્વ આવે, એટલે અત્યાર સુધી સતત ક્રિયાઓ જ કરી છે, પેલા સ્થાનકવાસી ચુસ્ત હતા એટલે ત્યાં ક્રિયાઓ ખૂબ કરી, પછી સુપાળદેવ માં આવ્યા, પછી દાદા ભગવાન નું ધ્યાન દીપકભાઈ પાસે લીધું ત્યાં, એટલે શરણજીની ખૂબ જ ગમે, મને એટલી ગમે ને, અંદર થી આમ ભાવ આવે કે કેટલું સરસ કે છે, કેટલું સરસ, એટલે ઈ ક્રિયાઓ હવે એમ તમારા કેવા પ્રમાણે એટલું મહત્વનું નથી, એટલે શ્રીમદ રાજચંદ્ર નું હમણાં જ વાંચ્યું, કોઈ ક્રિયા જળ થઈ ગયા શુષ્ક જ્ઞાન માં કોઈ, માને મારગ મોક્ષ નો કરુણા ઉપજે જોઈ, હું એકલું આત્મા આત્મા બોલવાથી પણ કલ્યાણ નહીં થાય, એકલી ધાર્મિક ક્રિયાઓ શુભાશુભ ક્રિયા કરવાથી પણ મુક્ત નહીં થાય, પણ આપણી પાસે જ્ઞાન ક્રિયા હોવી જોઈએ અને દર્શન ક્રિયા હોવી જોઈએ, કઈ હોવી જોઈએ? જ્ઞાન ક્રિયા એટલે હું મન વચન કાયાથી તદ્દન મુક્ત એવો શુદ્ધાત્મા છું, એ જ્ઞાન ક્રિયા કહેવાય, અને દર્શન ક્રિયા એટલે કે મન વચન કાયા અને પાંચ ઇન્દ્રિયોથી અનુભવાથી સમગ્ર સૃષ્ટિ એ કુદરતી રચના છે, એને દર્શન ક્રિયા કહેવાય, આ જ્ઞાન અને દર્શન ક્રિયા છે છે એ આપણો પુરુષાર્થ કહેવાય, બાકી બધું પરિણામ છે, અને પરિણામમાં આપણે હાથ નાખવાનો નથી, સમજાય છે? હા, એટલે જેમ જેમ સમજ સમજ કરશો ને આ વિજ્ઞાન, એમ તેમ તમને ધીમે ધીમે બધું છૂટું પડતું જશે, પહેલા ત્રણ વસ્તુ શાંતિથી વિગતવાર સત્સંગમાં તમે સાંભળી લેજો બરાબર, કે આત્મા પ્રતિષ્ઠિત આત્મા અને પ્રકૃતિ, આ ત્રણ વસ્તુ અને ત્રણેયના રોલ અલગ અલગ છે, પ્રકૃતિનો રોલ એ કર્મ ભોગવવાનું સાધન છે, એનું ક્રિએટર ઓપરેટર ડિસ્ટ્રોયર એ કુદરત છે, પ્રતિષ્ઠિત આત્મા એ પુરુષાર્થ કરવાનું સાધન છે, એની પાસે જેવું જ્ઞાન દર્શન છે જેવું ડેવલપમેન્ટ છે એવો એ પુરુષાર્થ કરે છે, અને આત્મા એ સ્વ પર પ્રકાશક છે, આ ત્રણેયના રોલ જુદા છે,
આત્મા કર્મ વાંધતો નથી, કર્મ ભોગવતો નથી, આત્માની હાજરીમાં કર્મ બંધાય છે, આત્માની હાજરીમાં કર્મ ભોગવાય છે. પણ કર્મ બાંધનારો એ પ્રતિષ્ઠિત આત્મા છે અને કર્મ ભોગવનાર એ પ્રકૃતિ છે, અને પ્રકૃતિનું સંચાલન કુદરત કરે છે. તો આપણે પુરુષાર્થ ક્યાં કરવાનો છે? પ્રતિષ્ઠિત આત્મામાં. પ્રતિષ્ઠિત આત્મા એટલે લાઈવ ઈગો, મિશ્ર ચેતન અથવા તો લાઈવ દ્રષ્ટિ, જેની અંદર જ્ઞાન અને દર્શન સમાવ્યું છે. એ જ્ઞાન દર્શન ક્યાં તો મિથ્યા રૂપે હોય, ક્યાં તો સમ્યક રૂપે હોય. અને ઉપયોગ, હાલ ઉપયોગ શબ્દ એ પ્રતિષ્ઠિત આત્મામાં વપરાય, પ્રકૃતિ અને મૂળ આત્મામાં ના વપરાય. મૂળ આત્મામાં જે ઉપયોગ છે એ તો સ્વાભાવિક છે, પણ પુરુષાર્થ રૂપે ઉપયોગ પ્રતિષ્ઠિત આત્મામાં છે. અને મન વચન કાયા જળ હોવાથી જળમાં ઉપયોગ હોઈ શકે નહીં. સમજાય છે? અને શ્રીમદ રાજચંદ્રજી એ કહ્યું છે, જળથી ચેતન ઉપજે, ચેતનથી જળ થાય એવો અનુભવ કોઈને ક્યારે કદી ન થાય. એટલે દેહથી આત્માની અનુભૂતિ થાય અથવા આત્માથી દેહની અનુભૂતિ થાય, આ બંનેમાંથી કશું જ ના થાય. આત્માને દેહની પણ અનુભૂતિ ના થાય અને દેહને ક્યારે આત્માની અનુભૂતિ ના થાય. દેહની અનુભૂતિ ખાલી પ્રકૃતિ પ્રતિષ્ઠિત આત્મા કરે છે, અને પછી જ્યારે એને સમ્યક જ્ઞાનને સમ્યક દર્શન થાય ત્યારે એ મુક્ત રહે છે, અને મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન થાય ત્યારે પ્રકૃતિ સાથે એટેચ થઈ જાય છે. એટલે એને કર્મ બંધાય છે, અને ડિટેચ રહે તો કર્મ બંધાતા નથી, કર્મ ખરી પડે છે. સંવર પૂર્વક નિર્જરા. સમજાવ્યું આપને? જ આવડતું નથી જરા. હે? ડિટેચ રહેવાનું જ આવડતું નથી જરા. આવડતું નથી એવું નહીં બોલવાનું. અનંત શક્તિ વાળો આત્મા છે એવું બોલીએ પછી નથી આવડતું કેમ બોલાય આપણાથી? આપણે એવું બોલવાનું કે નથી કેમ આવડતું એવું બોલવાનું. ગતિ સહાયક તત્વ ઝાડમાં કઈ રીતે થઈ શકે? આ ઝાડ પાણી પીવે છે, આ ઝાડ બધું અંદરથી શક્તિઓ બધી મેળવે, એ બધું ગતિ સહાયક તત્વનું, કારણ કે આપણે શ્વાસ લઈએ છીએ તે ગતિ સહાયક છે. આ બધું ગતિ સહાયકનો મતલબ થાય મૂવમેન્ટ. શું કહેવાય? ઝાડ નાનામાંથી મોટું થાય એ ગતિ સહાયક તત્વ છે, ગ્રો થાય છે તે. આ બધા કેવી રીતે મૂવ થવું એને થોડું એટલું કહી શકાય. માણસ ઊંચો હોય તો શ્વાસોશ્વાસની ક્રિયા, પાણી પીવાની ક્રિયા, બ્લડ સર્ક્યુલેશનની ક્રિયા, ડાયજેસ્ટિવની ક્રિયા, આ બધું ગતિ સહાયક છે. આંખો હલાવી, હાથ પગ હલાવવા, આ બધી ગતિ સહાયક ક્રિયાઓ છે. ચાલે તો ગતિ સહાયક એવું થોડું છે. ના 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 ના, નાભીમાં આત્મા, આપણે આત્મા માટે કશું વિચારવાનું નથી. આત્માનું ખાલી લક્ષ્ય જ રાખવાનું છે, બીજું કશું કરવાનું નથી. ક્યાં આત્મા છે એ તો ખાલી આપણે જાણવું કે નાભી નાભી કમળમાં આત્માનું સ્થાન છે. પણ એ શક્તિ રૂપે હોવાથી આખા શરીરના પ્રદેશોમાં વ્યાપેલો છે. સમજાયું? પ્રકાશ રૂપે એની શક્તિ રૂપે આખા શરીરમાં એ વ્યાપેલો છે, અને માટે આ બધા બધા અંગોની સંવેદના આપણને ખબર પડે છે. જો આત્માની શક્તિ ત્યાં ના હોય તો પછી સંવેદનાની ખબર પડે નહીં. એટલે અસ્તિત્વ રૂપે નાભીમાં છે, અને એના એની અવગાહના રૂપે, એની એની શક્તિના પ્રભાવ રૂપે આખા શરીરના અંગે અંગમાં વાપરેલો છે. જો ના વાપરેલો હોય તો સુખ દુઃખની અનુભૂતિ થવી શક્ય જ નથી, જેમ મળદાને થતી નથી. ફિલિંગ નથી હોતી, પણ આ જ્ઞાન પ્રકાશ માં ફિલિંગ થાય છે. કેમ? તો કે ચૈતન્ય પ્રકાશ છે. કેવો છે? અને આ ઘરમાં ટ્યુબલાઇટ નો પ્રકાશ છે, જળ પ્રકાશ છે, ચૈતન્ય ના કહેવાય. ટ્યુબલાઇટ ને કશું ના થાય, અથવા ટ્યુબલાઇટ ની હાજરીમાં પણ કશું ના થાય. પણ ટ્યુબલાઇટ ના પ્રકાશ ને આપણે માણી શકીએ ખરા, ટ્યુબલાઇટ ને કશું ના થાય.
જ્યારે ચેતન જે છે એ ચેતનની હાજરીમાં આ જે પ્રતિષ્ઠિત આત્મા છે એને બધું થાય છે, કારણ કે બિલીફ એની પાસે છે, ક્રિયા પ્રકૃતિ પાસે છે પણ બિલીફ એની પાસે છે. એટલે એમ કે છે કે આત્મા હર પ્રદેશે પ્રદેશે છે, એટલે પ્રદેશે પ્રદેશે એટલે કે જેટલા જેટલી અવસ્થાઓ છે એ અવસ્થાને પ્રકાશિત કરનારો આત્માનો પ્રકાશ છે. નિતર અવસ્થા પ્રકાશિત ના થાય, પ્રકાશિત થવી એટલે ખુલ્લી થવી, સમજાવ્યું ને? ખુલ્લી થવી. નિતર ના કોઈ પણ વસ્તુ જળ હોય અને એ જળ વસ્તુ ચેતનના પ્રકાશ વગર એને સમજી અનુભવી કે ભોગવી શકાય નહીં. જળનો તો સ્વભાવ જ નથી, મળદાને ગમે એટલું કરો કશું ના થાય. તો કિંમત તો ચેતનની છે ને? પણ એ ચેતન અત્યારે અજ્ઞાન હોવાથી એ પ્રતિષ્ઠિત આત્મા દ્વારા વ્યક્ત થાય છે. એટલે પ્રતિષ્ઠિત આત્મામાં જેવું જ્ઞાન દર્શન છે એવી તમારી આજની અનુભૂતિ છે, અને એ પ્રતિષ્ઠિત આત્મામાંથી સંપૂર્ણ અજ્ઞાન ખલાસ કરવું એ આધ્યાત્મ માર્ગનો પુરુષાર્થ. અને જેમ જેમ અજ્ઞાન ખલાસ કરશો એમ તમને કેવળ દર્શન તરફ આગળ વધશો, અને સંપૂર્ણ અજ્ઞાન ખલાસ થઈ જશે એ જ સહાયક સંકેત, એ જ કેવળ દર્શન. પછી પ્રતિષ્ઠિત આત્માનું અસ્તિત્વ રહેતું નથી. પ્રતિષ્ઠિત આત્માનો જન્મ અજ્ઞાનથી થયો છે અને પ્રતિષ્ઠિત આત્માનો અંત અજ્ઞાન નાશ થવાથી થઈ જાય છે. એટલે શું કીધું? એ ત્યારથી અજ્ઞાન છે, અને પછી પ્રત્યેક ઇન્દ્રિયમાં અજ્ઞાન ગાઢ થયું, પછી મનુષ્યમાં તારે બુદ્ધિ પડી તો પણ અજ્ઞાન જ ગાઢ થયું છે. આત્મા તો છે પણ ગાઢ શું થયું? તો કે મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શન, અને એ જ મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શન એ ઘાતી કર્મ રૂપે પ્રતિષ્ઠિત આત્મામાં પડેલું છે, કે જેને આધારે રાગ દ્વેષ ને કસાય થાય છે, કર્મ બંધાય છે અને જન્મ મરણ ના ચક્કર ચાલુ રહે છે. અજ્ઞાન અજ્ઞાન પોતાની મેળે થઈ શકે, કારણ કે અજ્ઞાન એટલા માટે થયું કારણ કે જેને જે દેખાયું તે સ્વીકાર્યું ને, જેના પ્રકાશમાં દેખાયું એને ના સ્વીકાર્યું. પણ પાંચ ઇન્દ્રિય કોણા પ્રકાશમાં પ્રકાશિત થઈ એ ના ખબર પડી. આત્મા ના હોય તો પાંચ ઇન્દ્રિય કામ કરે? તો આપણે તો ઇન્દ્રિય થી દેખાયું એને જ મહત્વ આપ્યું છે, પણ ઇન્દ્રિય ને કેમ દેખાયું? તો કે આત્મા થી એને મહત્વ આપતા નથી. આખી જિંદગી આપણે શરીરને મહત્વ આપ્યું, શરીરના સંજોગોને, સાધનો, સંપત્તિ, સંબંધોને મહત્વ આપ્યું, પાંચ ઇન્દ્રિયથી દેખાતી અવસ્થાઓને મહત્વ આપ્યું, આખી લાઈફ બીજા શું કરે છે સારું કે ખરાબ એને મહત્વ આપ્યું, પણ જેની હાજરીમાં આ બધી વસ્તુ શરીર, પાંચ ઇન્દ્રિય અને સંજોગોની અનુભૂતિ થાય છે એવા આત્માનું મહત્વ આપણે આપ્યું નહીં. એટલે તમે તો એકરો જ કાઢી નાખ્યો, આત્મા વગર કશું છે જ નહીં. આપણે આ જગતમાં બંધાયા છે મિથ્યા દર્શન થી. મિથ્યા જ્ઞાન તો ખરું પણ મિથ્યા દર્શન થી બંધાયા. હવે આપણને સમ્યક જ્ઞાન થઈ ગયું કે હું શુદ્ધાત્મા છું, પણ દર્શન તો પાછું મિથ્યા જ રહ્યું. હું શરીર છું, હું શરીરને ચલાવનાર છું, હું શરીર દ્વારા ભોગવું છું, બીજા વ્યક્તિઓ મારું મને માન આપે છે, મને અપમાન આપે છે, મારી પાસેથી વસ્તુ લઈ લે છે અથવા તો મને આપે છે, આ પાછું મિથ્યા દર્શન તો રહ્યું ના, મિથ્યા દર્શનથી તો કર્મ બંધાય છે. એટલે જ્ઞાન સમ્યક થયું પણ દર્શન સમ્યક ના થયું ને. મારી વાત સમજાય? જ્ઞાન શું કરે?
પાંગળું છે દર્શન સમ્યક દર્શન વગર સમ્યક જ્ઞાન પાંગળું છે કારણ કે હિન્દુસ્તાનમાં બધાને ખબર છે કે હું આત્મા છું એ તો કેટલા અવતારથી આપણે જાણીએ છીએ સાચી વાત કે ખોટી વાત તો પછી એક જવાબ તો સાચો જ છે તો પછી ભૂલ ક્યાં છે તો કે સમ્યક દર્શન થયું નથી ને સમ્યક દર્શન એટલે આ જગતના આ જગતને રિલેટિવ સત્યથી જોવું એને મિથ્યા દર્શન કહ્યું એને વ્યવહાર દર્શન કહ્યું એને લૌકિક દર્શન કહ્યું અને આ જગતને સનાતન સત્યથી જોવું કુદરતના કાનૂનથી જોવું યુનિવર્સલ ટ્રુથથી જોવું એને સમ્યક દર્શન કહ્યું તો પછી રાગ દ્વેષ હોવાનું કોઈ કારણ નથી પ્રશ્ન એ હતો કે દાદા વાણીમાં છે કે જ્ઞાની પુરુષ શુદ્ધાત્મા છું બોલે છે પણ એમને શુદ્ધાત્માનું લક્ષ બેસે નહીં ને જ્ઞાની પુરુષ પાપ બાળી આપે ત્યારે શુદ્ધાત્માનું લક્ષ બેસે એટલે પહેલા પાપ ધોવાઈ જવા જોઈએ તો જ્ઞાની પુરુષ આપણા કયા પાપ બાળવા સમર્થ છે એમ કે હા એટલે પાપ બાળે છે એટલે બીજું કશું નહીં આ તમારું મિથ્યા જ્ઞાન જે છે એ મિથ્યા જ્ઞાન એટલું બાળે છે કે ભીમ શુદ્ધાત્માનું લક્ષ તમને બેસે બાળે છે એટલે જ્ઞાન અગ્નિથી બાળે છે એટલે કે નાશ નથી કરતા પણ જ્ઞાન અગ્નિથી તમારું જે લક્ષ છે એ શુદ્ધાત્મા પદમાં બેસે એટલું એટલી એની પ્રક્રિયા છે જેને આપણે દ્રષ્ટિ આપવાની દ્રષ્ટિ બદલવાની પ્રક્રિયા કહેવાય શું કહેવાય બરાબર એ દ્રષ્ટિ બદલવાની પ્રક્રિયા એ જ્ઞાની પુરુષનું સામર્થ્ય છે એ સામર્થ્યથી તમને સમજાવીને પણ તમારી દ્રષ્ટિ બદલી શકે આદ્ય જ્ઞાનાગ્નિથી નાશ કરીને પણ દ્રષ્ટિ બદલી શકે અથવા તો જ્ઞાની પુરુષના પરિચયથી પણ તમારી દ્રષ્ટિ બદલાઈ શકે રીત કોઈ પણ હોઈ શકે દ્રષ્ટિ બદલાવી જોઈએ અચ્છા ઈજ હા બીજું કે હું શુદ્ધાત્મા છું એટલે કશું વળે હું શુદ્ધાત્મા છું એ ભાન જ્ઞાની પુરુષનું આપેલું હોવું જોઈએ તો દરેક જીવ માટે આ જ વસ્તુ હોય તીર્થંકર હોય કે સામાન્ય માણસ હા એટલે અનુભવી જ્ઞાની પુરુષ હોવા જોઈએ એને આપેલી દ્રષ્ટિ હોય એમાં પાવર હોય અને અનુભવી પુરુષની અનુભવી પુરુષ વગર આપણને હું શુદ્ધાત્મા શબ્દ બોલે તો એની પાસે પાવર ના હોય નોલેજ હોય એ નોલેજ ખાલી ટ્રાન્સફર કરે તો પછી સ્વયં બુદ્ધ જે હોય છે એને કોઈ આગળ જ્ઞાની મળે ના એ સ્વયં બુદ્ધ તો છેલ્લા અવતારમાં હોય આગલા અવતારમાં તૈયાર કરનાર મળ્યા હોય ને અચ્છા મળ્યા છો એટલે આ પ્રોસેસ તો આ પ્રોસેસ છે ઓકે હવે બીજું કે શુદ્ધાત્મા પાસે શક્તિ માંગવી તો આ માંગવી આપવી અને લેવી એટલે આ એક શ્રદ્ધા છે કે સાયન્સ છે ગમે તે પાસે શક્તિ માંગીએ બરાબર છે પણ શક્તિ તો આત્માથી જ મળે છે કારણ કે આત્મા ચેતન છે બાકી તો તમારી શ્રદ્ધા છે ગુરુ ગુરુ ભગવાન કે દેવી દેવતા એ તેને કુદરતી રચનાને આધીન છે કોઈ સ્વતંત્ર નથી આત્મા એક જ ચેતન છે ને આત્મા એક જ સમર્થ છે આત્મા એક જ અનંત શક્તિ વાળો છે બરાબર પણ આત્મા બોડીમાં જસ્ટ કેટાલિસ્ટ છે બરાબર એની પાસે આપવા એટલે એવું કોઈ એનામાં એ નથી ગુણ નથી કે જે આપણને આપી શકે આત્માની અંદર આપવા લેવાનો ગુણ નથી પણ આત્માની હાજરીમાં તમે જે ભાવ કરો છો એ ભાવને રૂપકમાં લાવવાનું કામ કુદરત કરે છે આત્મા ના હોય તો તમે ભાવ કરી શકો નહીં ને તમારા આટલા જન્મ મરણ થઈ શકે નહીં જળ કોઈ દિવસ ભાવ ના કરી શકે એટલે આપણે આ અવતારમાં જન્મ લીધો અને જે કર્મ બાંધ્યા હતા એ ગયા અવતારમાં આત્માની હાજરી હતી માટે જ કર્મ બંધાયા અને આ અવતારમાં ઉકલે છે આત્માની હાજરી છે એટલે જ ઉકલે છે મળતું કર્મ બાંધી શકે નહીં અને કર્મ ભોગવી શકે નહીં બરાબર એટલે આત્માનો રોલ કેટલો મોટો છે એ તમને સમજાવવું જોઈએ તમે નહીં બાંધી શકો કર્મ બરાબર છે